તાજેતરમાં જામનગરમાં રોજી બંદર નજીક રૂપિયા દસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું એ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણસો કરોડથી વધુની કિંમતનું તથા મોરબી જિલ્લામાંથી છસો કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના અબજો રૂપિયાના રેકેટનો પર્દાફાશ કરવા પોલીસ સક્રિય થઈ હતી આજ કડીમાં જામનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાતમીના આધારે એક શંકાસ્પદ કારની તલાશી લેવામાં આવી હતી

પકડાયેલા ચારે આરોપીઓ પૈકી સલીમ અને રાહુલ ભૂતકાળમાં પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યા છે ગઈકાલે બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ ભગત નામના શખ્સનો એક વિડીયો વાયરલ થયો હતો ભૂપેન્દ્રભાઈ પટેલ ને અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા દક્ષિણા રૂપે આપવા જણાવ્યું હતું તથા તેમ નહી થાય તો મુખ્યમંત્રીને અકસ્માતમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટના પછી રાજ્યનું પોલીસ તંત્ર યુદ્ધના ધોરણે બટુક મોરારી બાપુની શોધખોળમાં લાગી ગયું હતું આખરે પોલીસે ચોવીસ કલાકની અંદર મુખ્યમંત્રીને વિડીયો મારફત ધમકી આપનાર પોતાને મોરારી બાપુ તરીકે ઓળખાવનાર શખ્સને રાજસ્થાનના પાસેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના નાના આસોટા ગામે થયેલ એક માથાકૂટમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો ઘાયલ યુવાનને સારવાર માટે જામનગર ખસેડાયો હતો સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ થતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો છે આજે જામનગર શહેર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું લાલબંગલા સર્કલથી પાબારી હોલ સુધીની યાત્રામાં જામનગર જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મિરજા મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા જામનગરમાં આજે જામનગર જિલ્લા તથા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે જનજાગરણ રેલી યોજાઈ હતી રેલીમાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા સહિતના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા